ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આ રીતે છે કે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો અને પછી વી તથા આઈના આલેખ મેળવો. તો એક કેપેસિટર છે જેને આપણે એસી સોર્સ, એસી ઉદ્ગમ લાગુ પાડેલ છે, જેના વોલ્ટેજ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? વીએમ સાઇન ઓમેગા ટી, બરાબર. તો આ જગ્યાએ તમને જે આકૃતિ દેખાય છે એની અંદર આપણે પોઈન્ટ્સ કન્સિડર કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક એસી ઉદ્ગમ સાથે કેપેસિટર જોડેલું છે અને ધ્યાનમાં લેવાનું છે. જ્યારે કેપેસિટર એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે પ્રવાહને હું નિયંત્રિત કરે છે પણ વિદ્યુત ભારના વહનને સંપૂર્ણ રીતે રોકતું નથી. કારણ કે તમને ખબર છે કેપેસિટર પહેલાં ચાર્જ થશે, પછી સંપૂર્ણ ચાર્જ થઈ જાય, પછી ડિસ્ચાર્જ થશે. માની લો કે આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયાની વચ્ચે કોઈક એવો સમય છે કે ધારો કે સમય ઉપર કેપેસિટરનો વિદ્યુત ભાર ન તો મેક્સિમમ છે ન તો મિનિમમ છે પરંતુ બેની વચ્ચે ક્યુ છે, ત્યારે એ બે પ્લેટ વચ્ચેનો તાત્ક્ષણિક વોલ્ટેજ, એ જ ક્ષણનો વોલ્ટેજ કેટલો થાય? તો V બરાબર Q બાય C, તમને ખબર જ છે Q બરાબર CV. તમે વિદ્યુત ભાર કહેતા હોય પ્લેટ પરનો, તેમાંથી V બરાબર Q બાય C મળશે. કેપેસિટરનું કેપેસિટન્સ C જેટલું છે. હવે અહીંયા આમ તો બંધગાળો જ થશે ને, તો એક લાગુ પાડેલ વોલ્ટેજ છે, પ્રવાહની દિશામાં જતા હોઈએ તો આપણે માઇનસ કન્સિડર કરીએ. તો અહીંયા કિર્ચોફનો નિયમ લગાડીએ કયા ગાળા માટે? તો કે આકૃતિમાં જે બંધ ગાળો છે ને એના માટે. તો કે બંધ ગાળા માટે કોના નિયમ પરથી વિદ્યાર્થી મિત્રો? તો કે કિર્ચોફના નિયમ પરથી. ચલો એ નિયમ છે એના મુજબ એક સમીકરણ આપણે કન્સિડર કરીએ. તો એ સમીકરણ મુજબ લાગુ પાડેલ એસી વોલ્ટેજ છે કેટલા કન્સિડર કરીએ વિદ્યાર્થી મિત્રો? તો કે વીએમ સાઇન ઓમેગા ટી માઇનસ કેપેસિટરનો તાત્ક્ષણિક વોલ્ટેજ, એટલે એ આવું કંઈક થશે. આમાંથી તમે નેગેટિવ છે પહેલી સાઈડ જશે તો પોઝિટિવ ને, તો વીએમ સાઇન ઓમેગા ટી બરાબર શું મળશે? તો કે ક્યુ બાય સી, સી એટલે કેપેસિટન્સ, તો ક્યુ બરાબર શું થશે? સી ઇન્ટુ વીએમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી, બરાબર. ઓકે, ચલો હવે તમને પ્રવાહનું સમીકરણ ખબર હશે કે આઈ બરાબર તમને ખબર છે કે ડી ક્યુ બાય શું થશે? ડી ટી થશે. તો આ ડી બાય ડી ટી એઝ ઇટ ઇઝ રાખીએ. ચલો ક્યુનું સમીકરણ મૂકી દઉં, સી ઇન્ટુ વીએમ સાઇન ઓમેગા ટી, બરાબર છે. ઓકે, સી અને વીએમ બંને કોન્સ્ટન્ટ છે, બંને અચળ છે, તો એને વિકલનની બહાર લઈ લઈએ. અચ્છા, પછી બીજી વાત, આ સાઇન ઓમેગા ટી છે એનું વિકલન શું થશે? તો કે સાઇનનું વિકલન તમને ખબર જ છે કોસ થશે. તો અહીંયા સાઇન ઓમેગા ટી છે. ઓકે, હવે આપણે કન્સિડર કરીએ વિકલન, બરાબર છે. તો જોવો જોઈએ, આઈ બરાબર વિદ્યાર્થી મિત્રો તમને સી ઇન્ટુ વીએમ તો જોવા મળે જ છે. હવે સાઇનનું વિકલન થશે કોસ સમથિંગ, ખાસ ધ્યાન રાખજો, સાઇનનું થશે કોસ સમથિંગ અને ટીનો સહગુણક ગુણાકારમાં આવે. તો ટીનો સહગુણક અત્યારે ઓમેગા છે ને, તો ઓમેગા ગુણાકારમાં આવશે. તો હું આને આ રીતે લખી શકું, જોવો જોઈએ, ઓમેગા સી વીએમ અને આ કોસ ઓમેગા ટી છે ને, આ વોલ્ટેજ સાઇનમાં છે હે ને, અને આ કોસમાં છે, તો ન ચાલે, મારે એને સાઇનમાં કન્વર્ટ કરવું છે. તો તમને ખબર જ હશે, તમે કન્સિડર કરી શકો સાઇન અહીંયા જે છે ને, ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ તમે કન્સિડર કરશો એટલે કોસ ઓમેગા ટી જ થશે ને. તો કોસ ઓમેગા ટીને મેં સાઇનમાં કન્વર્ટ કરી દીધા છે, રાઈટ. હવે હું અહીંયા આ રીતે કન્સિડર કરું, જોવો તો આ વીએમના વીએમ લખું છું અહીંયા એકના છેદમાં ઓમેગા સી, જોયું છેદનો છેદ અંશમાં જાય ને, છતાં મેં એવું સ્વરૂપ કર્યું, શું કામ એની હમણાં જ કહું, સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ આવું મળે છે. હવે જનરલી વી બાય સમથિંગ હોય તો V બાય આર જેવું સ્વરૂપ કન્સિડર કરીએ, તો પ્રવાહ કહેતા હોય ને, તો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો જ્યાં તમને જે 1 બાય ઓમેગા સી દેખાય છે ને, એ 1 બાય ઓમેગા સી ને એક્સ સી કહેવાય. એફ એક્સ સી એટલે શું ખબર? કેપેસિટરનો એક પ્રકારનો અવરોધ જ, જેને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે, બરાબર. તો આ એક્સ સી છે એ કેપેસિટરનો એક પ્રકારનો અવરોધ જ છે. તો કેમ વીના છેદમાં અવરોધ એટલે પ્રવાહ કહેતા હોય, એમ અહીંયા વીના છેદમાં અવરોધ જ છે. તો આ જગ્યાએ તમે આ ઇક્વેશન છે નામ લખી શકો વિદ્યાર્થી મિત્રો, વી આઈ બરાબર વીના છેદમાં એક્સ સી અને સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ. અને આ વીના છેદમાં એક્સ એટલે વીના છેદમાં એટલે પ્રવાહ જ ને, પણ મહત્તમ વોલ્ટેજ છે જો અહીંયા વીએમ છે, તો અહીંયા તમે મહત્તમ પ્રવાહ કન્સિડર કરી શકો, એટલે કે આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ કન્સિડર કરી શકો. તો આવું સમીકરણ મળે છે, જો આ પ્રવાહનું સમીકરણ મળી ગયું, રાઈટ. તો હવે તો આપણે આગળ વિચારીએ ને, તો અહીંયા વોલ્ટેજ હતો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, અને હવે પ્રવાહ મળે છે આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ જેટલો પ્રવાહ મળે છે, બરાબર. આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ ડ્રો કરવાનું છે. ખાસ અહીંયા ધ્યાન જો, આ બ્લુ કલરનું બ્લુ કલરથી કામ કરશું આપણે, બરાબર છે. સરસ મજાનું જબરજસ્ત એવું કામ કરી નાખીએ બધાનું અહીંયા ધ્યાન. ચલો તો સૌથી પહેલા બ્લુ કલરનો જે
પેઝર છે એ કેટલો ખૂણો બનાવે એની કિંમત VM આ લંબાઈ VM જેટલી છે અને ખૂણો બનાવશે ઓમેગા T જેટલો તો તમે આ વાળો જે ઘટક કહેશો ને એ કેટલો થશે ખબર VM sin ઓમેગા T જેટલો આ લંબ ઘટક થશે ડન હવે ઓરેન્જ કલર થી પ્રવાહ છે પ્રવાહ કેટલો ખૂણો બનાવે ઓમેગા T માં પાઈ બાય 2 એડ થાય તો આ ઓમેગા T તો છે જ એમાં આ પાઈ બાય 2 એડ તમે કન્સિડર કરી દો બરાબર 90 જેટલો ખૂણો છે એ એડ કરી નાખો તો અહીંયા તમને આ જે ખૂણો છે એ કેટલો મળશે તો કે ઓમેગા T + પાઈ બાય 2 મળે ને અહીંથી તે લઈને અહીંયા સુધીનો ખૂણો વેરી ગુડ ચલો આનું મેક્સિમમ વેલ્યુ IM છે તો આટલી કિંમત કેટલી થાય માય ફ્રેન્ડ તો એ થશે IM sin ઓમેગા T + પાઈ બાય 2 જેટલી કિંમત થશે ડન છે બરાબર છે તો આનો જે લંબ ઘટક છે થઈ ગયો તો આને ફેઝર ડાયાગ્રામ કન્સિડર કરી શકાય હવે આ લેખમાં આવી જઈએ અહીંયા તમે આ રીતે કન્સિડર કરો તો અહીંયા સમય છે એવું માની લો બરાબર હવે જોજો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો મેં તમને ઓલરેડી એક ગ્રાફ આપી દીધો આ વોલ્ટેજ છે VM sin ઓમેગા T sin મુજબ આગળ વધશે sin 0 0 એટલે અહીંથી આ વોલ્ટેજનો ગ્રાફ છે જે તમને બ્લુ કલરથી દેખાય છે એ વોલ્ટેજનો ગ્રાફ છે હવે ઓરેન્જ કલરથી કન્સિડર કરીએ હવે અહીંયા ઓમેગા T + પાઈ બાય 2 છે પાઈ બાય 2 જેટલો આગળ છે આને શું કહેવાય ખબર આમ પ્રવાહે આ જગ્યાએ છે ને અમુક સેન્ટેન્સ આપણે કન્સિડર કરી શકીએ લાઈક અહીંયા જે સમીકરણ દેખાય છે ને એમાં જ્યાં આ IM બરાબર તમે શું લખ્યું VM બાય XC તો એને તમે કન્સિડર કરી શકો કે પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ પ્રવાહ એક જ થયું ને બરાબર બીજી વસ્તુ આ સમીકરણ ઉપરથી હજી બીજું શું સ્ટેટમેન્ટ આપી શકો જબરજસ્ત સ્ટેટમેન્ટ આપી શકો કે અહીંથી જોતા જાઓ આ પ્રવાહ એ તો કે પ્રવાહ એ કોના કરતા તો કે વોલ્ટેજ કરતા પ્રવાહ એ વોલ્ટેજ કરતા કેમાં તો કે કડામાં આ જે છે અંદરનો સાઈડ છે મરી મસાલો એને કડા કહેવાય ને તો કડામાં પાઈ બાય 2 જેટલો શું છે આગળ છે તો કે પાઈ બાય 2 જેટલો આગળ છે આવું તમે કન્સિડર કરી શકો વોલ્ટેજ કરતા વિદ્યાર્થી મિત્રો પ્રવાહ કેપેસિટરની અંદર પાઈ બાય 2 જેટલો આગળ છે તો અહીંયા વોલ્ટેજ હોય તો પ્રવાહ અહીંયા ક્યાં કરશે ને પણ જો વોલ્ટેજની મહત્તમ કિંમત આટલી થશે પ્રવાહની કિંમત એના કરતાં થોડીક નાની થશે એ આપણે જસ્ટ એઝ્યુમ કરેલું છે રાઈટ તો આ તમારે બીજું કાંઈ નહીં કરવાનું અહીંથી આ પ્રવાહ અહીંથી તો આ પાઈ બાય 2 જેટલો ઉપરથી સ્ટાર્ટ થશે બરાબર તો એ તમારાને ફોલો કરતું જાવાનું ખાલી જો આટલું ફોલો કરતું જવાનું આને એટલે વાર્તા પૂરી તો આ તમને જે આલેખ દેખાય છે એ પ્રવાહનો આલેખ થઈ જશે ધેટ્સ ઇટ તો આ જે છે એ પ્રશ્ન તમે કન્સિડર કરી શકો માય ફ્રેન્ડ કે પહેલાં આઈનું સમીકરણ મેળવેલું છે પછી એના આલેખોની ચર્ચા કરેલી છે ધેટ્સ ઇટ